नमस्ते श्री वल्लभ कन्या केळवणी मंडळ संचालित विमोहन बाल मंदिर LKG એટલે કે નાની ટુકડીના વોટ્સએપ ગ્રુપ દ્વારા શૈક્ષણિક કાર્યમાં આપ સર્વેનું સ્વાગત છે. બાળકો, તમે ભાષાની બુકમાં કાલે સરસ લેસન કરી અને ટીચરને મોકલ્યું છે કથી ન સુધી, બરાબર બાળકો? હવે ન પછી આગળ કયા મૂળાક્ષર આવે એ આ છે લખીશું આપણે. તો સૌથી પહેલાં તારીખ લખીશું, 7/2, એટલે કે ફેબ્રુઆરી માસની 7 તારીખ છે. અને ન પછી શું આવે એ આપણે પહેલાં એક વખત ઓળખ કરી અને બોલીએ. પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, ષ, સ, સ, હ, અળ, ક્ષ, ન. આવી રીતે લખવાનું છે. એક વખત લખાઈ જાય પછી અહીંયા પેન્સિલથી એક લીટી કરવાની, પછી અહીંયા બીજી વખત લખવાનું, પછી ફરી એક પેન્સિલની લીટી કરવાની અને અહીંયા બીજી વખત લખવાનું. જ્યારે લખો ને બાળકો, ત્યારે તમને એમ થાય કે આપણા અક્ષર લીટીની બહાર વયા જાય છે, તો શું કરવાનું? એક વખત પાટીમાં પ્રેક્ટિસ કરવાની. પાટીમાં પ્રેક્ટિસ થઈ જાય પછી બુકમાં લખવાનું, એટલે બધા બાળકોના અક્ષર સરસ થશે. અને પછી ટીચરને ફોટો પાડીને મોકલજો. નમસ્તે બાળકો, હવે ગણિતની અંકલેખન બુકમાં કાલે આપણે 31-33, 54 પેજ ઉપર કર્યા હતા. હવે આજે આપણે કરવાનું છે પાના નંબર 55. તો પહેલાં આપણે તારીખ નાખી દઈશું, 7/2. તારીખ નાખ્યા પછી આપણે અહીંયા લખવાના છે 34, 35 અને 36. તો આપણે કાલે જેમ રિંગ ગણી હતી તેવી રીતે આપણે આ રિંગ ગણવાની છે. તો રિંગ ઉપર જે મણકા છે તે આપણે ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો અહીંયા 10 લખ્યા છે એટલે 10 મણકાની એક રિંગ થઈ ગઈ. હવે આપણે જો મનીષાબેન, મને ખબર પડી ગઈ કે વચ્ચે 10 લખ્યા હોય અને એને ફરતે મણકા હોય ને, એ 10 જ હોય તો એ આપણે પુનરાવર્તન થાય ને, એટલે આપણે ગણતરી કરીએ. હવે જો 1, 10, 2, 10 અને 3, 10. 3, 10 છે ને એટલે કેટલા થાય કહું તમને? 30 થાય, બરાબર. એની બાજુમાં એક રિંગ છે ને, એમાંય થોડાક મણકા દેખાય છે. હવે એમાં 4 લખ્યા છે ને એટલે 4 જ મણકા હશે, તો પણ આપણે ફરીવાર ગણીશું. અને ગણીએ ત્યારે મણકા ઉપર પેન્સિલથી લીટી કરવાની, એટલે એક મણકો 2 વખત ગણાય નહીં. ચાલો ગણીએ, 1, 2, 3, 4 એટલે 30 ને 4, 34. તગડે ચોગડે 34, બરાબર. હવે તમને આવડી ગયું ને? 10 ને 10 20, 20 ને 10 30, 30 ને 4 34, બરાબર. એટલે અહીંયા લખ્યા છે તગડે ચોગડે 34. એવી રીતે તમને અહીંયા લાઈનમાં જો મણકા આપ્યા છે તો તે પણ તમારે ગણો ત્યારે પેન્સિલથી રાખીને જ ગણવાના છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આ 1 આખું 10 નું થઈ ગયું એટલે આ 1 10, બરાબર. હવે આપણે બીજા ગણશું. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એટલે આ 1 10, આ 2 10. હવે અહીંયા જુઓ, પાછું ગણશું આપણે, 1, 2, 3, 4, 5,
છ સાત આઠ નવ દસ, એટલે દસ ને દસ વીસ, વીસ ને દસ ત્રીસ. હવે ત્રીસ પછી જે આ ચાર છૂટા છે તે આપણે ગણીએ, એક બે ત્રણ ચાર, એટલે ત્રીસ ને ચાર ચોત્રીસ. બરાબર. હવે તમારે બોલવાના છે અને લખવાના છે. તો અહીંયા લખ્યા છે તગડે ચોગડે ચોત્રીસ. તો આપણે સરસ ત્રણ કરવાનો મીંડાવાળો અને પછી તેની બાજુમાં ચાર, તગડે ચોગડે ચોત્રીસ. મનીષા ટીચર, ખાનું મોટું છે પણ આપણે તો નાના અક્ષર કરવાના ને? હા હો, આપણે તો નાના સરસ અક્ષર કરવાના, બહુ નાના અક્ષરે નહીં, બહુ મોટા અક્ષરે નહીં. એટલે આવા નોટમાં તો નાનું ચોરસ છે ને, એટલે આપણે થોડાક નાના અક્ષર કરીએ તો નોટના ચોરસમાં પણ આપણને આવડી જાય લખતા. એટલે આ તમને ખાનું મોટું આપ્યું છે પણ એના જેવડા તમારે અક્ષર કરવાના નથી. તમારે તો નાના જ અક્ષર કરવાના અને બોલતું જવાનું અને લખતું જવાનું, તગડે ચોગડે ચોત્રીસ. હવે એના પછી છે અહીંયા પાંત્રીસ. તો અહીંયા તમને આવી રીતે ગણીને આપણે રિંગ આપી છે, જુઓ આપી છે. તો આમાં પણ તમારે ગણવાના મણકા, અને હવે તમને ખબર પડી ગઈ કે આ દસ મણકાની રિંગ છે. તો એક દસ, બે દસ, ત્રણ દસ, એટલે ત્રીસ. ત્રીસને આપણે અહીંયા મણકા છૂટા છે તે પણ આપણે ગણવાના, એટલે ત્રીસને પાંચ પાંત્રીસ. એવી રીતે અહીંયા તમારે ગણવાનું છે અને અહીંયા પણ તમારે ગણવાનું અને પછી તમારે અહીંયા લખવાનું, તગડે પાછળે પાંત્રીસ. આવી રીતે હો, હવે અહીંયા પાંચ તમારે આ વળાંકવાળો કરવાનો નથી, તમારે પાંચ આમ જ કરવાનો, તગડે પાછળે પાંત્રીસ, સીધી જ લીટી કરવાની છે. સાચું. બરાબર. તગડે પાછળે પાંત્રીસ થઈ ગયા. હવે એના પછી પણ તમારે આ રિંગમાં મણકા આપ્યા તે ગણીને પછી જ કરવાનું છે, એટલે તમને ગણતા આવડી જાય. તો દસને દસ વીસ, વીસને દસ ત્રીસ, ત્રીસને અહીંયા છૂટા મણકા આપ્યા છે તે છે છ, તો ત્રીસને છ છત્રીસ. બરાબર. એટલે અહીંયા લખ્યું છે તગડે છગડે છત્રીસ. અહીંયા પણ તમારે મણકા ગણી લેવાના, પછી તમારે અહીંયા લખવાનું, તગડે છગડે છત્રીસ. હવે આમાં ત્રણેય મીંડાવાળો કરવાનો છે અને છ પણ મીંડાવાળો કરવાનો છે, અને બોલતું જવાનું અને લખતું જવાનું, તગડે છગડે છત્રીસ. આવી રીતે આખું પેજ સરસ અક્ષરે લખવાનું છે. હું ત્રણેય બોલી જાઉં ટીચર? હા બોલી જાઉં. એકત્રીસથી બોલી જાઉં? એકત્રીસથી બોલી જાઓ. ચાલો. એકત્રીસ, એકત્રીસ, બત્રીસ, બત્રીસ, તેત્રીસ, તેત્રીસ, ચોત્રીસ, ચોત્રીસ, પાંત્રીસ, પાંત્રીસ, છત્રીસ, છત્રીસ. સરસ. આવી રીતે તમારે બોલવાનું છે. ગુડ મોર્નિંગ બાળકો. બાળકો તમે બુકમાં ટી કર્યો, બરોબર બાળકો? હવે આપણે આજે નોટમાં કરીશું, બરાબર. પહેલાં આજની ડેટ લખીશું, 7/2, એટલે 7 તારીખ, ઊભી લીટી, બીજો મહિનો. પછી મમ્મીને કહેવાનું કે આવી રીતના સરસ લીટી આંકી દે, પણ હજી ઘણાવાળી લીટી સ્કેલથી એટલે કે ફૂટપટ્ટીથી આંકી નથી દેતા, એમનું છે ને આંકે છે, એટલે એ બરાબર લાઈન હોતી નથી. કોઈનાનું ખાનું પાતળું થઈ જાય, કોઈના ખાનું મોટું હોય, એટલે બાળકને લખવામાં ન ફાવે. એટલા માટે તમારે સ્કેલનો ઉપયોગ કરી અને સરસ લાઇનિંગ દોરી લેવી, બરાબર, આંકી લેવી. પછી મમ્મીએ આવી રીતના ટી લખી દેવો, બરોબર બાળકો. મમ્મી લખી દે ને પછી તમારે સરસ આવી રીતના લખવાનો છે. જો આ બે તો મેં લખ્યા, બરોબર બાળકો. હવે આપણે અહીંયા લખીશું. જો આ કઈ છે, રેડ લાઇન છે ને, એમાં પહેલાં આપણે સ્લીપિંગ લાઇન કરીશું. આવી રીતના બાળકો રેડ લાઇન છે ને, એની ઉપર જ તમારે સ્લીપિંગ લાઇન કરવાની છે. પછી આમ વચ્ચે પેન્સિલ રાખી અને સરસ સ્ટેન્ડિંગ લાઇન કરવાની, જો આ રીતની. પણ એ આપણે દુધિયા લીટી સુધી પછી પેન્સિલ લઈ લેવાની, જો આ રીતે. થઈ ગયું ને બાળકો? આ રીતે તમારે કરવાનું, સાવ ઇઝી જ છે. જો સરસ આ રેડ લાઇન છે ને, એની ઉપર સરસ નાની એવી સ્લીપિંગ લાઇન કરવાની, આટલી, બરાબર. પણ બાળકો પછી આટલી બધી આવી લાંબી નહીં કરવાની હો, તો પછી જો આટી કેવો લાગે,
ન લાગે ને બરાબર એટલે આપણે સરસ એવું નાની સ્લીપિંગ લાઇન કરવાની આવી રીતના બરાબર પછી સરસ આ મિડલમાં એટલે કે વચ્ચે આમ પેન્સિલ રાખીને સરસ સ્ટેન્ડિંગ લાઇન કરીશું પણ અહીંયા સુધી અડાડવાનું નથી તો પણ બાળકો આ તમારું ખોટું પડશે ઘણે જ આવી રીતના આમ ટી કરે આ એક કોઈ ફોર્મેશનમાં થતું નથી હોમવર્ક બરાબર એટલે આ રીતે કરશો ને તોય તમારું લેસન ખોટું ગણાશે એટલે તમારે કેવી રીતના કરવાનું સરસ મજાની આ રેડ લાઇન છે ને એની ઉપર સ્લીપિંગ લાઇન કરવાની જો આ રીતે બરાબર પછી સરસ આ મિડલમાં એટલે કે વચ્ચે સરસ પેન્સિલ રાખી અને સ્ટેન્ડિંગ લાઇન જો થઈ ગયો ને ટી સરસ અને સાથે સાથે બાળકો તમારે બોલતું જવાનું ટી જો આ રીતે સરસ આમ જો આ રીતે તમે આ રીતે કરશો ને એટલે બાળકો તમને આવડી જશે આખા પેજમાં લખાઈ જાય ને પછી ત્રણેય લેસનનો એક જ ફોટો પાડી અને મોકલશો આવજો બાળકો